शनिदेव नो जन्मोत्सव छे। पोरबंदर थी 30 किलोमीटर दूर आवेलू छे हाथला गामे शनि महाराज नु मंदिर। शनि जन्मस्थल खाते भक्तों नु घोड़ापूर जोवा मळी रह्युं छे। शनिदेव नी कृपा मेळवा माटे अने दर्शन माटे भक्तो वहेली सवार थी ज हाथला गामे पहोंची रह्या छे। शनिकूट में स्नान करी पूजा विधि करी शनि चालीसा नु पठन करवामां आवी रह्युं छे अने शनिदेव नी कृपा भक्तोए प्राप्त करी छे। तरह शनिदेव सेवा समिति द्वारा शनि जयंती ने अवसरे अहीं दर्शन सहित की सुंदर व्यवस्था करवामां आवी हती। शनि महाराज नो अहीं विशेष करीने साढ़ा साथी पनौती माताजी तेमज अढ़ी वर्ष पनौती माताजी बिराजमान छे। शनिदेव ना भक्तो जे छे आवी शनिदेव ना स्नान अर्चना करे पूजा अर्चना करे वस्त्र अने चंपल उतारी पनौती उतारे छे। सरसों तेल चढ़ावी भगवान शनि महाराज नो अमे अहीं आज जन्मदिवस एवी रीते उजवीए छे। बधा साथे मळीने भगवान ना जे लोको अहीं आवे छे प्रसादी जमवानुं एमना माटेनी बधी व्यवस्था होय छे। कोई पण व्यक्तिने हेरानगति अहीं થાતી નથી અને શનિ મહારાજની ખૂબ બધા ઉપર કૃપા વર્ષે છે। અસંખ્ય લોકો અહીં આવે છે અને પોતાની મનોકામના સિદ્ધ કરે છે। આજે શનિદેવનો જન્મ ઉત્સવ છે। શનિ જયંતિ નિમિત્તે પોરબંદરથી 28 કિલોમીટર નજીક આવેલું હાથલા ગામ છે જ્યાં શનિદેવનું જન્મસ્થળ છે। શનિ જયંતિ હોવાથી અહીંયા ભક્તોનું ઘોડાપૂર જાયું છે। સવારથી જ ભક્તો શનિદેવના દર્શન કરવા માટે પૂજા અર્ચના કરવા માટે પનોતી ઉતારવા માટે દુઃખ દૂર કરવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે પોરબંદરથી 28 કિલોમીટર દૂર આવેલું શનિદેવનું જન્મસ્થળ શનિદેવનું મંદિર છે। વહેલી સવારથી જ ભક્તો પૂજા અર્ચના કરવા માટે લાઇનમાં લાગી ગયા છે। આ એક એવું મંદિર છે શનિદેવનું કે જ્યાં સ્ત્રીને પણ અંદર દર્શન કરવાનો લાભ મળે છે, જેના કારણે મોટી સંખ્યામાં સ્ત્રીઓ પણ અહીં લાભ લેવા માટે આવે છે। અહીં ભક્તો પણ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। બેન, તમે કયા ગામથી આવો છો અને આજે શનિ જયંતિ છે, શું કહેશો આજના દિવસ વિશે? હું વલસાડ અટગામથી આવું છું, ગુજરાત, અને શનિદેવના આજે બર્થડે છે અને નિમિત્તે હું ખૂબ ખૂબ શનિદેવનો આભાર માનું છું કે મને અહીં સુધી લાવ્યા અને આટલું સુંદર પવિત્ર સ્થળના દર્શન થયા એટલે મારે હું ધન્યવાદ માનું છું ભગવાનનો અને શનિદેવનો। શનિ જયંતિ છે, તમે કઈ રીતના પૂજા અર્ચના કરી આજના દિવસે? આજના દિવસે સવારે બરાબર ઓમ સમ શનિશ્ચરાય નમઃ એનો મંત્ર જાપ કર્યો અને આ પૂજા અર્ચનાનો સામાન લઈને અહીંયા મંદિરમાં દર્શન કર્યા। કહી શકાય કે ભક્તો પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે, અન્ય પણ ભક્તો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। તમે કયા ગામથી આવ્યા છો અને આજે શનિ જયંતિ દિવસે તમે કઈ રીતના પૂજા કરી, શું કહેશો આજના દિવસે? ગોરેગામ મુંબઈથી આવું છું। 2004 થી મારે શનિની પનોતી હતી તો 2005 થી રેગ્યુલર હું અહીંયા દર વર્ષે શનિ જયંતિમાં આવું છું। અહીંયાનું સંઘ, અહીંયાનું કાર્યકર્તા, અહીંયા જે દિલદાર લોકો, એવું જોઈને બહુ આનંદ થાય છે। શનિ ભગવાનને કાળા તલ, અડદ અને તેલનું અર્પણ અભિષેક કરું છું, પ્રસાદી આ લોકો આપે છે, લઈએ છે અને શનિનો જપ જે ઓમ શનિશ્ચરાય નમઃ એ આજે આખો દિવસ હોય છે અને એક માળા થાય છે, એવી રીતે હું શનિ ભગવાનનું પ્રાર્થના કરું છું। તમે કઈ રીતના પૂજા કરી આજના દિવસે? આજે અમે સવારમાં અહીંયા આવ્યા પછી નાઈ ધોન અમારા કપડાં અને પનોતી અહીંયા બધું ચંપલ એવું બધું ઉતારી પછી અમે શનિ મહારાજના દર્શન કર્યા। કાળા તલ, કાળા અડદ અને તેલથી અભિષેક કર્યો, હનુમાનજીને શ્રીફળ વધાર્યું અને અહીંની માન્યતા એવી છે કે મામો અને ભાણેજ બંને દર્શન કરવા માટે આવે તો જે કોઈને જે રાશિમાં 7.5 વર્ષની 2.5ની જે કોઈ પનોતી ચાલતી હોય તે પનોતી અને એ થઈ જાય છે, એના માટે અમે શ્રદ્ધાથી શનિ મહારાજના દર્શન કરવા માટે આવ્યા। સાથે મારો ભાણેજ પણ આવ્યો છે, એ પણ એ બરોડાથી આવ્યો છે, હું સુરતથી આવ્યો છું। જય શનેશ્વર મહારાજ। તમે કયા ગામથી આવ્યા છો અને આજના દિવસે તમે શું કહો શનિદેવ શનિ જય દિવસ? અમે વાંસદા જિલ્લા નવસારીથી આવે છે, જિંદગીમાં પહેલી વાર આવું છું ને શનિદેવ બધાની ઈચ્છા પૂરી કરે, તણી પણ દૂર કરે અને તમારા માધ્યમથી આખા ગુજરાતમાં અને આ મંદિરની પ્રસિદ્ધ થાય તેવી અમે આશા રાખીએ છીએ। ભક્તો પૂજા અર્ચના કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે, આજે શનિ જયંતિ હોવાથી આટલા ગામે ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર।